રાજ્યની રૂપાણી સરકારના શાસનને 5 વર્ષ પૂર્ણ થતા તેની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે પાલનપુર ખાતે કૃષિમંત્રી આર.સ. ફળદુના અધ્યક્ષસ્થાને રોજગાર દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બનાસકાંઠામાં 816 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થવાના અવસરે 5 વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના હેઠળ છેલ્લા 6 દિવસથી 1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજે 6 ઓગસ્ટના રોજ પાલનપુરમાં કાનુભાઈ મહેતા હોલ ખાતે કૃષિ ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર.સ. ફળદુના અધ્યક્ષસ્થાને રોજગાર દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સરકારી અને ખાનગી એકમોમાં નિમણૂક પામનાર 816 જેટલા યુવાનોને નોકરીના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રી નીતિનભાઈ પટેલના વડપણ હેઠળની સરકારને 7 ઓગસ્ટના રોજ 5 વર્ષ પૂર્ણ થાય છે. એને નિમિત્ત બનાવીને રાજ્યની જનતાને સાથે લઈને સૌનો સાથ સૌનો વિકાસની ભાવના સાથે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે સમાજ જીવનના બધા જ વર્ગો અને બધા ક્ષેત્રોના સંદર્ભમાં ખૂબ વિકાસ કર્યો છે. આ વિકાસની વાતો જનતાની વચ્ચે જવી જોઈએ એવી શુભ ભાવનાથી અલગ અલગ વિભાગોના ક્લસ્ટર કરી અને રાજ્યમાં 1 ઓગસ્ટથી લઈ અને 9 ઓગસ્ટ સુધીના કાર્યક્રમોનું આયોજન થયું છે. કરેલા કામો અમે જે કહ્યું છે એ કરી અને જનતાની સુખાકારી વધારી છે એ વાતને આજે 6ઠો દિવસ છે. આજે રોજગાર દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં આવવાનું થયું. અહીંના યુવકોને રોજગારીની યાત્રામાં આ સરકારે જોડ્યા છે. આજે એમના પ્લેસમેન્ટ ઓર્ડરો અહીંયાથી આપવામાં આવી રહ્યા છે. ત્યારે હું આ યુવાનોને આવનારા દિવસોમાં એમનું ઉજ્જવળ ભવિષ્ય બને, એમના પરિવારના આધારસ્તંભ બને અને રાજ્ય અને દેશના વિકાસમાં એવો અહેમ ભૂમિકા ભજવશે, નિમિત્ત બનશે એવી શુભકામનાઓ પાઠવું છું. અમારો લક્ષ્યાંક હતો કે લગભગ રોજગાર દિન નિમિત્તે રાજ્યમાં કાર્યક્રમ કરતી વખતે 50,000 યુવકોને પ્લેસમેન્ટ આપવા. મને આનંદ છે કે શ્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈના વડપણ હેઠળની અમારી સરકારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા ધનને રોજગારીની યાત્રામાં જોડવા માટેનો એક ભગીરથ પ્રયાણ કર્યું છે. એ કેળીએ અમારી આ જોડીએ ચાલીને જે સારી ભાવનાથી એક સાક્ષીભાવથી જ્યારે યુવકોને રોજગારીની યાત્રામાં જોડવા માટેનો એક આહ્વાન કર્યું તો મને કહેતા ગૌરવ થાય છે. 50,000ની જગ્યાએ 62,000 યુવાનોને આપણે રોજગારીની યાત્રામાં જોડી રહ્યા છે. આ બધા જ યુવકો આવતા દિવસનું ભારતનું ધન બને, ભારત વિશ્વમાં વિશ્વગુરુ દેશ તરીકે પ્રસ્થાપિત થવામાં અહેમ ભૂમિકા ભજવશે એવી મને શ્રદ્ધા છે. પુનઃ આ 62 યુવાનો આજે રોજગારીની યાત્રામાં જોડાઈ રહ્યા છે. નવા નવા પ્લેસમેન્ટ, નવા નવા વિભાગોમાં એ લોકો જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે એમનું ઉજ્જવળ ભવિષ્ય બને એવી શુભકામનાઓ પાઠવું છું. આ પ્રસંગે કૃષિ મંત્રી આર.સ. ફળદુએ રોજગારી મેળવનાર યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે મોદી સરકારની કેડીએ ચાલતી રૂપાણી સરકારે રોજગાર દિનની ઉજવણી ટાણે 50,000 યુવકોને રોજગારી આપવાના લક્ષ્યાંક સામે 62,000 યુવાનોને રોજગારી પૂરી પાડી રોજગાર દિનની સાચા અર્થમાં ઉજવણી કરી છે. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિતના જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.